गुड मॉर्निंग मित्रों, आज आपणे लोकोए लिंग निश्चयની एक अलग ज माहिती लेवानी छे जे आपणी चोपड़ीमां अवेलेबल नथी, पण आपणे एना विषयनो ख्याल लेवानो छे। सौथी पहेला तो आपणो चेप्टर नंबर 5 बराबर के जेमां गई वखते आपणे लोकोए लिंग निश्चयની वात करी हती। मनुष्यमां करावियुं, वनस्पतिमां करावियुं, प्राणीमां करावियुं, कीटकमां करावियुं, मधमाखीमां करावियुं, ड्रोसोफिलामां करावियुं, दरेकनी अंदर आपणे लोकोए लिंग निश्चय करायु बराबर के। हवे आनु आज जे लिंग मिशन आपणे करायु छे एमां एक नवो प्रकार आवे छे। ए प्रकार केवो छे? पर्यावरणना आधारे लिंग निश्चय। कोना आधारे? पर्यावरणना आधारे लिंग निश्चयन। आ एक्स्ट्रामां टॉपिक छे, लखवानो बधाए छे, परंतु कोनी माटे कही शकीए आपणे? नेट माटे। बराबर के? लखवो दरेके पड़शे चोपड़ानी अंदर, माहिती याद राखवा माटे, समझवा माटे, दरेक वस्तु माटे। तो आजे आपणे लोको शरूआत करीए आपणा पर्यावरणना आधारे लिंग निश्चयनी। અત્યાર સુધી શું હતું કે નર અથવા તો માદા દ્વારા લિંગ નિશ્ચયન થવાની શરૂઆત થાય છે, હવે શું આવે છે તો કે પર્યાવરણ દ્વારા લિંગ નિશ્ચયન થાય છે, જેમાં સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈશું બોનેલિયાનું। બોનેલિયામાં લિંગ નિશ્ચયન। બોનેલિયા પાણીમાં રહેતું સજીવ છે જેમાં ઈંડું મૂક્યા બાદ જો માદા તે ઈંડાની નજીક છે તો ઈંડામાંથી નર ઉદ્ભવે છે। કેવી વસ્તુ વાત કરી કે બોનેલિયાની અંદર ઈંડું આપણે મૂકીએ છીએ, પછી ઈંડું મૂકનારી જે માદા છે એ ઈંડાની નજીક છે તો એમાંથી નર ઉદ્ભવશે, અને જો માદા ઈંડાથી દૂર છે તો તેમાંથી માદા ઉદ્ભવે છે। ઈંડું મૂકનારી માદા ઈંડાની નજીક તો અંદરથી નર, અને ઈંડું મૂકનારી માદા ઈંડાથી દૂર તો અંદરથી માદા। દૂર કેવી રીતે જતી રહી? તો કેમ, કોઈએ ખાવામાં ઉપયોગ કરી દીધો, કોઈ અન્ય પ્રાણી આવીને ખાઈ ગયું, આપણે લોકોએ ખાવા માટે લઈ લીધું, પકડીને લઈ ગયા માછલીઘર બનાવવા માટે, કંઈ પણ પ્રક્રિયા થઈ શકે અને આમાંથી કોઈ પણ વસ્તુ રચાશે, અને માદા જો દૂર જતી રહેશે ઈંડાથી તો અંદરથી કોણ નીકળશે? માદા। અને માદા જો નજીક રહેશે ઈંડાથી તો અંદરથી કોણ નીકળશે? નર। પહેલી વાત હતી કોના માટે? બોનેલિયા માટે। એવી જ રીતે હવે આપણે વાત કરવાની છે તાપમાનના આધારે। આમાં આપણે લોકોએ ઉદાહરણ લેવાના છે બે। પહેલું લેવાનું છે કાચબો અને બીજું લેવાનું છે મગર। કાચબા અને મગરની અંદર તાપમાનના આધારે લિંગ નિશ્ચયન થાય છે। કેવી રીતે? 30°C વધુ તાપમાન હશે તો ઈંડામાંથી માદા હશે, 30°C ઓછું તાપમાન હશે તો ઈંડામાંથી નર હશે। મગરમાં ઊંધું કાચબા કરતાં, કે ભાઈ 30°C વધુ હશે તો નરને જન્મ આપશે, ઓછું હશે તો માદાને જન્મ આપશે। બરાબર કે નહીં? એટલે આ બધા આપણે પર્યાવરણના આધારે જોઈ રહ્યા છીએ। પર્યાવરણના આધારની અંદર જુઓ, ક્યાંય પણ નર નથી, ક્યાંય પણ માદા નથી, એ લોકોનું પર્યાવરણ નક્કી કરે છે કે કેવી રીતે બાળક જન્માઈશું। બાળકના જન્મ સાથેની વાત પર્યાવરણ દ્વારા થાય છે, કોઈ પણ પ્રકારનો નર અથવા માદા ઉપર આધાર રાખતું નથી। પ્રભાવી પ્રજનન લક્ષણ છે જ નહીં, આધાર કોના ઉપર રાખી રહ્યો છે? તો
पर्यावरण पर, बराबर के? एवी ज रीते आपणी अंदरनी वात करीए कि आपणामां पर्यावरण पर आधार राखे तो शुं थाय, तो के आपणामां रंगसूत्रनी वात छे, रंगसूत्रना आधारे 22 a वत्ता एक्स वाय, तो आने शुं कहेवाय? सादो नर। 22 a वत्ता एक्स एक्स, सादी मादा। एवी ज रीते 22 a वत्ता एक्स अने 22 a वत्ता एक्स एक्स वाय। तो जुओ तमे लोको आनी अंदर 23 जोड़ 23 जोड़, त्यां सुधी आपणे केवा हता? सादा। 23 जोड़ एटले रंगसूत्र केटला थाय? 46। अहींया जो 22 a એટલે કે શરીરોની જોડ કેવી છે? સંપૂર્ણ। પણ લિંગી જોડ કેટલી છે? અધૂરી, કેમ કે ખાલી એક્સ છે। તો એ વખતે ટર્નસ સિન્ડ્રોમ વાળી માદા, ટર્નસ સિન્ડ્રોમ ધરાવતી માદા, અને અહીંયા જો દૈહિક જોડ બરાબર છે પણ લિંગીમાં એક્સ એક્સ વાય થઈ ગયું, મતલબ કે અહીંયા 45 રંગસૂત્ર હતા, અહીંયા 47 રંગસૂત્ર થઈ ગયા, તો એ વખતે શું આવે? ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ, અને કોનામાં આવે? તો કે નરમા, કોનામાં આવે? નરમા। આ ટર્નસ અને ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ વિશેની તમારે માહિતી લેવી હોય તો અત્યારે તમારી પાસે જે ચોપડી છે એમાં 5મા પાઠમાં સૌથી છેલ્લા ટોપિક છે જેમાં આપણને સિન્ડ્રોમ સમજાયેલા છે। ટર્નસ, ક્લાઇન ફેલ્ટર અને ડાઉન્સ, આ 3 સિન્ડ્રોમ વિશેની માહિતી અત્યારે આપણને આપેલી છે। અને એ સિન્ડ્રોમ કેવી રીતે આવ્યા? તો કે રંગસૂત્રની અંદર જે વખતે ફેરફાર રચાયો એ વખતે આપણામાં સિન્ડ્રોમ આવ્યા, અને ફેરફાર પણ શેના કારણે રચાયો? તો પર્યાવરણના કારણે। જેથી કરીને અમુકમાં બાળક આવવાની પ્રક્રિયા પર્યાવરણથી થાય છે, અને આપણામાં ખામી આવવાની પ્રક્રિયા શેનાથી થાય છે? તો પર્યાવરણથી થાય છે, બરાબર? એવી જ રીતે આપણા માટે હજી એક શબ્દ એ લોકોએ શોધ્યો છે, ફ્રી માર્ટિન્સ માદા। ફ્રી માર્ટિન્સ માદા, આવી માદા ક્યારે જોવા મળે? કે જ્યારે માતાના ગર્ભમાં જોડિયા બાળક છે જેમાં એક નર અને બીજું સ્ત્રી છે, તે દરમિયાન નરનો વિકાસ જલ્દી થાય છે અને સ્ત્રીનો ધીમો થાય છે, બરાબર કે? નરનો વિકાસ કેવો થાય છે? તો એકદમ ઝડપી, અને સ્ત્રીનો વિકાસ કેવો થાય છે? તો એકદમ ધીમો, બરાબર? જેના પરિણામે નરના લક્ષણ સ્ત્રીમાં પ્રવેશે છે, અને એવી સ્ત્રીને કહેવામાં આવે છે ફ્રી માર્ટિન્સ માદા। કેવી રીતે? તો કે ભાઈ, આજે કોઈ પણ એવી સ્ત્રી છે કે જે બે બાળકોને જન્મ આપી રહી છે, જેને આપણે ટ્વિન્સ કહીએ છીએ, ટ્વિન્સ બાળકોને જન્મ આપી રહી છે, બરાબર? એમાં બે છોકરા હશે તો વાંધો નહીં, બંને સરખા હશે। બે છોકરીઓ હશે તો વાંધો નહીં, બંને સરખા હશે। પરંતુ ટ્વિન્સમાં એક છોકરો અને એક છોકરી હશે, તો એ જે છોકરી છે એ જ્યારે જન્મશે અને મોટી થશે તો એમાં નરના લક્ષણ વધારે હશે। એની ચાલવાની રીત, એની બોલવાની રીત, એની બેસવાની રીત, આ બધી કોના જેવી હશે? તો છોકરાઓ જેવી। કેમ? કેમ કે જ્યારે બંને માતાના ગર્ભમાં હતા ત્યારે નરનો વિકાસ જલ્દી થઈ ગયો, એટલે નરનો વિકાસ પૂરો થઈ ગયો, અને માદાનો વિકાસ ધીમે 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 થતો હતો। તો માદાનો વિકાસ જે દરમિયાન થતો હતો એ વખતે નરે પોતાના લક્ષણ પણ એમાં આપ્યા, જેથી કરીને એ જે છોકરી છે એ નરના જેવા લક્ષણ ધરાવતી છોકરી છે, અને એવી દરેક સ્ત્રીઓને ફ્રી માર્ટિન્સ માદા તરીકે ઓળખવામાં આવે છે। તો આજે આપણે લોકોએ જેટલી માહિતી લીધી છે એમાં સૌથી પહેલાં બોનેલિયા,
बीजु तापमान आधार लिंग निशयन, तीजु रंगसूत्र आधार लिंग निशयन, और चौथु आए फ्री मार्टिन्स मादा। कोई ने क्या कन्फ्यूजन लगे तो मैंने पूछी लेजो, बराबर। आटली वस्तु लखी ने समझी ने राखवानी छे। थैंक यू।